સુરતમાં બીઆરટીએસમાં આગ લાગવાની ઘટના બની છે. સરથાણા વિસ્તારમાં આ ઘટના બની છે. મુસાફરોને બસમાંથી ઉતારી લેવામાં આવ્યા, આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સુરતની આ ઘટના છે. બીઆરટીએસ બસ ફરી એક વખત ચર્ચામાં. બીઆરટીએસ બસમાં આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણવા નથી મળ્યું. સરથાણા વિસ્તારમાં આ ઘટના બની છે. જેવી બસમાં આગ લાગી તરત જ મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઈ શકો છો, આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. વધુ વિગતો સાથે ચેતન ફોનલાઈન પર જોડાયેલા છે સંવાદદાતા. ચેતન, આ સરથાણા વિસ્તારમાં બસમાં આગ લાગવાની ઘટના, શું છે સ્થિતિ હાલ? જી બીએર, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના સરથાણા વિસ્તારની ઘટના છે, જ્યાં બીઆરટીએસ બસ છે તે મુસાફર ભરીને સીમાડા નાકા તરફ જઈ રહી હતી. તે દરમિયાન એકાએક જ આ જે બસ છે તે બસમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જે મુસાફરો છે તે મુસાફરો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. આ ઉપરાંત જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં પણ દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો જે કાફલો છે તે કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ જે રીતે આગ લાગી હતી, આગના કારણે આખે આખી જે બસ છે તે બળીને ખાક થઈ ગઈ છે. હાલ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આગ લાગી છે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કરવામાં આવી રહ્યું છે. આભાર ચેતના સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, આગ લાગતા દોડધામ મચી હતી. અને આપ જોઈ શકો છો સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ નો રૂટ છે. બીઆરટીએસ રૂટમાં આ બસમાં અચાનક આગ લાગી અને આગ લાગ્યા બાદ તરત જ મુસાફરોને ત્યાંથી ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. આગ લાગતા દોડધામ પણ મચી હતી. અફરાતફરીનો માહોલ સ્થાનિકોમાં જોવા મળ્યો હતો. સાથે જ જે બસના પેસેન્જર્સ હતા, મુસાફરો હતા, તેમનામાં પણ અફરાતફરી હતી અને પોતાનો જીવ બચાવવા માટે તેઓ પણ બહાર દોડી આવ્યા હતા. તાત્કાલિકપણે આ બસને ખાલી કરાવવામાં આવી હતી. બીઆરટીએસ બસમાં સુરતમાં આગ લાગે છે. બીઆરટીએસ બસ કેટલાય સમયથી વિવાદમાં છે, કેટલાય સમયથી ચર્ચામાં આવતી રહે છે. હવે આ કયા કારણોસર આગ લાગી તે હજી સુધી જાણી નથી શકાયું. સુરતની આ ઘટનામાં સરથાણા વિસ્તારમાં આ ઘટના બની છે. મુસાફરોને બસમાંથી ઉતારી લેવામાં આવ્યા અને આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. તો સરથાણા વિસ્તારમાં આ ઘટના બની છે. મુસાફરોને બસમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. આ પ્રકારની બસમાં ઘણી વખત જોવા મળતું હોય છે કે આગની ઘટના બનતી હોય છે, શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના બનતી હોય છે. અહીં કયા કારણોસર આગની ઘટના બની તે હજી સુધી નથી જાણી શકાયું. સુરતમાં બીઆરટીએસમાં આ સરથાણા વિસ્તારમાં આગની ઘટના બની છે, આગજની થઈ છે અને આ આગ કયા કારણોસર લાગી તે હજી નથી જાણી શકાયું. પણ આગની આપ તીવ્રતા જોઈ શકો છો, કઈ રીતે આ આગ લાગી છે. લોકો સદભાગ્યે બહાર નીકળી શક્યા, તે પ્રમાણેની આગ ત્યારે નહોતી ફેલાઈ અને લોકો બહાર નીકળી ગયા અને તેમનો જીવ બચ્યો છે, તે સૌથી મોટી વાત છે. પણ આ આગ કયા કારણોસર લાગી તે અંગે હજી સુધી જાણવા નથી મળ્યું. આ અંગે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જાણવા મળશે કે આગ કયા કારણોસર લાગી છે. સુરતના સરથાણા વિસ્તારના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે એક્સક્લુઝિવલી. ફરી એક વખત ચેતન સાથે વાત કરીએ, ચેતન પાસે જ વધુ જાણકારી મેળવીએ. ચેતન, આ આગ કયા કારણોસર લાગી તે હજી સુધી કઈ માહિતી મળી છે કે નહીં? જી મીર, ખાસ કરીને હજી સુધી કોઈ પણ પ્રકારનો ફોડ નથી પડ્યો. જો કે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા પ્રાથમિક તારણ કરવામાં આવી રહ્યું છે કે તે બસની અંદર જે શોર્ટ સર્કિટ છે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કરવામાં આવી રહ્યું છે. આ જે બસ હતી તે સીમાડા નાકા તરફ જઈ રહી હતી. તે દરમિયાન એકાએક જે બસમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને શોર્ટ સર્કિટ થતાની સાથે જે મુસાફરો છે તે ચાલુ બસમાંથી ભાગ્યા હતા પોતાનો જીવ બચાવીને. ત્યારબાદ જે ડ્રાઈવર છે તે ડ્રાઈવર પણ બસ મૂકીને ભાગી છૂટ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે આખે આખી જે બસ છે તે બસ આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. બીજી તરફ જે ફાયર વિભાગના જે અધિકારીઓ છે, જે સરથાણા અને કાપોત્રા પોલીસ જે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, આસપાસના જે લોકો છે તે પણ અહીં જોવા માટે ઉમટી પડ્યા હતા. બીજી તરફ કાપોદ્રા પોલીસનો જે કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન સર્જાય તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાલ જે આગ છે તે આગ કાબુમાં છે. જો કે હજી સુધી જે આગ કયા કારણસર લાગી છે તે ચોક્કસ જાણી શકાયું નથી. ચેતન, બીઆરટીએસ ના સત્તાધીશો સાથે વાત થઈ શકી છે, તેમનું શું કહેવું છે? જી, હાલ કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. જો કે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમને સાથે વાતચીત કરવામાં આવી છે. તેઓનું જણાવ્યું છે કે હાલ જે આગ છે તે આગ કાબુમાં છે. જો કે આગ કયા કારણસર લાગી છે તે જાણી શકાયું નથી. જો કે પ્રાથમિક જે રીતે તપાસ કરવામાં આવી છે તે તપાસના આધારે
જે બીઆરટીએસ બસ છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર જે આગ લાગી છે ત્યારબાદ હવે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ હવે આગ કયા કારણસર લાગી છે તે અંગે પણ તપાસ કરશે. તપાસના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જે રિપોર્ટ છે તે સુરત મહાનગરપાલિકામાં સબમિટ કરવામાં આવશે. ચેતન, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. સુરતના સરથાણાની ઘટના, બીઆરટીએસ બસમાં આગ લાગી હતી, જોકે સદનસીબે તમામ મુસાફરોને બચાવી લેવાયા છે.